નવસારીના કમેલા રોડ ખાતે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વારંવાર થવાના કારણે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. નવસારી શહેરના વોર્ડ નંબર 4 ના કમેલા રોડ ખાતે વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી હવે લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે. આવા જવા માટેનો રસ્તો બંધ થતા બહાર નીકળવું પણ ભારે થઈ ગયું છે. નગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. અગાઉ પણ એક જ કારણ બતાવવામાં આવ્યું હતું કે ન્યૂ રિંગ રોડ થી લઈ કમેલા રોડ તેમજ રંગૂન નગર ખાતે નવા નવા બાંધકામો તેમજ બેફામ માટીપુરાના કારણે પાણીના નિકાલ માટેના રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જેથી એક જ દિવસના ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સમસ્યા કાયમી બની ગઈ હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું, પરંતુ નગરપાલિકા દ્વારા પાણી ભરાઈ ગયા બાદ ગટરોના ઢાંકણ ખુલ્લા મૂકી દેવામાં આવે છે, એનાથી વિશેષ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ કામગીરી થઈ નથી. સ્થાનિકોની ફરિયાદ છે કે જ્યારે વોર્ડ નંબર 4 ના લોકો આટલી બધી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ત્યારે તેમના વિસ્તારના ચૂંટાયેલા નગર સેવકોમાંથી એક પણ પીડિતોના ખબર અંતર પૂછવા માટે આવ્યા નથી, અને વોર્ડ નંબર 4 ના ભૂતપૂર્વ નગર સેવક આસિફ બરોડાવાલા આ સમસ્યાનો હલ લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. તારીખ 10 સપ્ટેમ્બર ના રોજ પડેલા ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જતા ગણેશોત્સવ અને મોહરમ જેવા પર્વ દરમિયાન લોકોને આવી પરેશાની થતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો. નવસારી શહેરના મામલતદાર સાહેબે પણ સ્થળ પર આવી સ્થાનિકોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિ નિહાળવા બાદ સમસ્યા હલ કરવા માટે આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર પણ સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ આ સમસ્યાથી કંટાળી ગયેલા લોકોએ તારીખ 11 સપ્ટેમ્બરના રોજ આખા વિસ્તારના લોકોએ ભેગા થઈને આસિફભાઈ બરોડાવાલાની આગેવાની હેઠળ નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ચીફ ઓફિસરની ગેરહાજરીમાં નગરપાલિકા પ્રમુખ કાંતિલાલભાઈ પટેલની રૂબરૂમાં મુલાકાત લઈને ફરિયાદ કરવામાં આવી હતી અને બધાની હાજરીમાં નગરપાલિકાના ચીફ એન્જિનિયર રાજુભાઈ ગુપ્તાએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની વાત કરી હતી અને તાત્કાલિક ધોરણે આ બાબતને ગંભીરતાથી લઈને સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે જણાવ્યું છે. નવસારી નગરપાલિકા બાબતે અજાણ નથી, વારંવાર કેટલાય આગેવાનો દ્વારા પણ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને કલેક્ટર કચેરીમાં કલેક્ટરને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. હવે મામલતદાર અને ચીફ ઓફિસરની મુલાકાત બાદ અને સ્થાનિકોનો આટલો રોષ વ્યક્ત કર્યા બાદ પાલિકા તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે જોવું રહ્યું. ઇમરાન મેમણ, આઝાદ ન્યૂઝ, નવસારી.